સુંદર મુખાત અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્વૈવ મે વિશતુમાન સરાચંસ પ્રાણ પ્રિયાન સમ્યે કફવાત પિતે કંઠ સ્મરણ કુતસ્તે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ નીલાંબુજ શ્યામલ કૌલાંગમ સીતા સમારોપિતવાં ભાગમ પાણો મહાસાય ચારુ ચાપં નમામિ રામં રઘુવંશનાથં વંદે દેવં પતિસુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનં પતિ વંદે સૂર્ય શશાંકવહનિનયનં વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં જયંબે જગદીશ્વરી જગપરા યોગેશ્વરી યોગિની ભક્તાધીન ભવાની માં ભગવતી ભોગેશ્વરી ભોગિની વંદો તુજને અશુદ્ધ મનથી પ્રેમેથી પરમેશ્વરી ઈચ્છા સર્વતણી સદા પૂરી કરો અંબા ઉમા ઈશ્વરી વસુદેવં સુતમ દેવ કંસચાણુરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગત ગુરુ ધ્યાનમૂલ ગુરોર્મૂર્તિ પૂજામૂલ ગુરોર્પદ મંત્રમૂલ ગુરોર્વાક્ય મોક્ષમૂલ ગુરોર્કૃપા મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરોર્કૃપા ગુરુ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્રી દ્વારિકાધીશ
શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, શ્રી જગદંબે માતા કી જય, ભાગવત ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર મહારાજ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે
बोलो कृष्ण कन्हैयालाल की जय। श्री द्वारकाधीश की जय। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थो हम संशय। बोलो श्री कृष्ण कन्हैयालाल की जय। श्री सोनल मात की जय। श्री भागवत भगवान की जय। श्रीमद् भागवत जी नो પહેલો સ્કંદ એનું દર્શન આપણે કરી રહ્યા છીએ। સુત ભગવાન સોનકાદી મહાત્માઓને નૈમિષારણમાં ચરિત્ર કહી રહ્યા છે। નારદજી વ્યાસ આગળ જાય છે બદ્રિકાશ્રમમાં। વ્યાસનું અશાંતિનું કારણ નારદજી બતાવે છે। તમે હરિચરિત્રનું ગાન નથી કર્યું, પરમાત્માના ગુણગાન નથી ગાયા, એટલે તમને અંદર શાંતિ નથી। ભલે બીજું તમે ગમે તેટલું લખ્યું હોય, વેદ પુરાણ ઉપનિષદ, જીવ જ્યાં સુધી હરિ શરણાગત ન થાય ત્યાં સુધી જીવને સાચું સુખ ન મળે। કર્મ બચન મન છાંડી છલ જબ લગી જનુન તુમાર તબ લગી સુખ સપને નહીં ભલે કીએ કોટી ઉપચાર। મન વચન કર્મથી હું અને તમે પરમાત્માને શરણે ન જઈએ ત્યાં સુધી ભલે કરોડો ઉપાય કરીએ પણ મને તમને શાંતિ ન મળે। એટલે નારદજીએ વ્યાસને એમ કહ્યું, તમે ભાગવતજીનું ચરિત્ર લખો, ભાગવત કથા લખો, પરમાત્માના 24 અવતારનું ચરિત્રનું ગુણગાન કરો, એમાં ખાસ કરીને ભગવાન કૃષ્ણનું લીલા ચરિત્ર સંપૂર્ણ રીતે પધારો ઉપર વ્યા। બાપા માતા ભગવાન વ્યાસજી નારદજીને કહે કે મને કોઈ આમ કેવી રીતે લખું, ભાગવત કથાની શરૂઆત કેમ કરી। નારદજી કહ્યું, તમે ચિંતા ન કરો, પરમાત્મા બધી રીતે
સહાયક થશે. નારદજી સીધા વિષ્ણુ લોકમાં જાય છે, ભગવાન નારાયણને પ્રાર્થના કરી કે વ્યાસ ભગવાનને તમારું સંપૂર્ણ ચરિત્ર, 24 અવતારનું ચરિત્ર લખવું છે, વ્યાસમાંથી આપ કરુણા કરો મહારાજ. એટલે વિષ્ણુ ભગવાને 4 શ્લોક આપ્યા છે. ભાગવતજીના મૂળ 4 શ્લોક છે. ચતુશ્લોકી ભાગવત કહેવાય, મૂળ શ્લોક 4 ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને આપ્યા, બ્રહ્માજીએ નારદજીને આપ્યા. નારદજીને કહ્યું કે આ 4 શ્લોક તમે વ્યાસજીને આપો, અને વ્યાસજીને એમ કહો કે આ 4 શ્લોકનું વિસ્તૃતિકરણ કરે, આમાંથી વિસ્તાર કરીને હરિચરિત્રનું નિરૂપણ કરે. એટલે 4 શ્લોક લઈ અને નારદજી વેદ વ્યાસ પાસે આવે છે. ભગવાન નારાયણનો પ્રસાદ છે. 4 શ્લોક છે ભાગવતના, આમાંથી તમે વિસ્તાર કરી અને ચરિત્ર રચો. નારદજી 4 શ્લોક આપીને ત્યાંથી જતા રહ્યા, અને ભગવાન વ્યાસ નારાયણ નારાયણનું ધ્યાન ધરી આના ભાગવતની રચના શરૂ કરી છે. 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા, એનો વિસ્તાર કર્યો. પરમાત્માના આંશિક અને પૂર્ણ 22 અવતારો આંશિક છે, 2 અવતાર પૂર્ણ છે. એનો વિસ્તારથી ગુણગાન ગાયા છે, અને ખાસ કરીને કૃષ્ણલીલા 10મ સ્કંદ સંપૂર્ણ કૃષ્ણલીલાથી ભર્યો છે. 11મા સ્કંદમાં તો જ્ઞાન પ્રધાન કથા છે, ગુરુ દત્તાત્રેયના 24 ગુરુનું વર્ણન, 9 યોગેશ્વરની કથા. 12મો સ્કંદ આશ્રય લીલા છે, પરીક્ષિત રાજાના મોક્ષ. 18,000 શ્લોક બનાવ્યા, 335 અધ્યાય, અને આ કથાને 12 સ્કંદમાં વિભાજિત કરી 12 સ્કંદ બનાવ્યા. પણ ભાગવતની કથા લખ્યા પછી વ્યાસને પરમ શાંતિનો અનુભવ થયો. વ્યાસજી એમ કીધું, હવે કઈ લખવાનું બાકી નથી, હવે મારે કઈ બોલવાનું બાકી. હરે રામ હરે રામ હરે રામ કેવલમ કલી નાસ્તે 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 ગતિ રહી નથી. પરમાત્માના નામમાં બધું આવી. કથા તો લખાઈ ગઈ ભાગવતજી. પછી વ્યાસજીને વળી એક પ્રશ્ન ઉભો થયો કે આ કથા મારે આપવી કોને? ગમે તેને કથા ન મળે. સતયુગમાં ત્રેતામાં નિયમ હતો, ગમે તેને કથા સંભળાવવામાં આવતી નથી. અધિકાર જોવે, લાયકાત જોવે, લાયકાત વગરની કથા ન મળે. સુંદરકાંડના ઉપસંહારમાં સમુદ્ર માથે ભગવાન થોડાક રોષ કરે છે. 3 દિવસ તો બેઠા છે મનાવવા. બિનયને માનત જલ્દી જળ ગઈ તીન દિન બીતી, બોલે રામ સકોપ તબ ભય બિનો હોય ન પ્રીતિ. સમુદ્ર કઈ માનતો નથી. અને પછી લક્ષ્મણને એમ કીધું, લક્ષ્મણ મારા ધનુષમાન લાવ. અને એ વખતે રામ થોડાક સૂત્રાત્મક રીતે સિદ્ધાંતો આપે છે, કોની સાથે કેવો વ્યવહાર ન કરાય એની વાત બતાવે. સઠ સન બિનય કુટિલ સન પ્રિય, સઠ સન બિનય
સઠની સામે વિનય ના કરાય. એને ખબર જ ન હોય વિવેક કોને કહેવાય, વિનય કોને કહેવાય, વિનમ્રતા કોને કહેવાય. સઠમાં મૂર્ખમાં થોડોક ફરક છે. શાસ્ત્રનું દર્શન, ખાસ કરીને રામચરિત માનસનું દર્શન, એક પ્રશ્ન ઉભો થાય છે વ્યાસપીઠથી કે રાવણના કર્મ પ્રમાણે આપણે રાવણને રાક્ષસ કહીએ કે રાવણ સૌંદર્યનો શિકારી માણસ, શબાબ ને શરાબ બે એના કામ, રાત ને દિવસ દારૂ પીઓ. એ તો એની બેને કીધું સુરપંખાઈ, કરે સી પાન સૌ દિન રાતી. એ રાવણ, તું આખી રાત ને દિવસ દારૂ પીધા કરે ને ઉગ્યા કરે છે. એની બેને આંખે દેખો એવા લાગ્યો સુરપંખાઈ, નહીતર તો આપણે સાચું ન માનીએ. એની બેન જ કહેતી હોય તો સાચું જ કહેતી હોય. એટલે રાવણ શરાબી માણસ અને વ્યભિચારી માણસ, ગંધર્વ લોકની, નાગ લોકોની, મનુષ્ય લોકની, દેવતાઓની, જ્યાં જ્યાં સારી સારી કન્યાઓ જોઈ છે, વગબાગ ઉપવન બાટિકા સરકૂપ બાપી સોહી નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી કહુમાલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલ સુંદરકાંડ બોલ. હવે મારો કહેવાનો ભાવ એ છે કે આવું કામ કરવા વાળાને આપણે રાક્ષસ કહેવાય, રાવણ. અને ઇન્દ્ર મહારાજને આપણે દેવતાનો રાજા કહીએ તો ઇન્દ્ર મહારાજ આવું કામ નથી કર્યું. ઇન્દ્રિય અહિલ્યાની સાથે શું કર્યું? જાર કર્મ જ કર્યું છે. તો રાવણમાં ને ઇન્દ્રમાં ફરક શું છે? એમ કહી શકાય કે ઇન્દ્ર શઠ છે અને રાવણ મૂરખ છે, આટલું કહી શકાય. શઠ એને કહેવાય, આમ તો મૂર્ખની હરોળનો જ વ્યક્તિ એનો માનસ એવું જ કહેવાય. પણ શઠ માણસને તમે સત્સંગ આપો તો કદાચ સુધરવો હોય તો શઠ સુધરે, એ પાછો વળવો હોય તો વળી શકે. શઠ સુધરહી સત્સંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુવાય. ઇન્દ્ર મહારાજે ભૂલ જરૂર કરી છે એમાં સવાલ. અને ઇન્દ્ર મહારાજની ઉપર જ્યારે ગૌતમ થોડાક રોષે ભરાયા તો ઇન્દ્રિય કથા તો એવી આવે, ઇન્દ્રિય માફી પણ માંગી કે હા મહારાજ મારી ભૂલ છે, મને શ્રાપ આપો. ઇન્દ્ર આવું બોલ્યો છે, હું શ્રાપનો અધિકારી છું, મને આ શ્રાપ મળવો જ જોઈએ. ભૂલ તો બધા કરે, ભૂલ કરવી એ ગુનો નથી, ભૂલ કબૂલ ન કરવી એ ગુનો છે. ભૂલ તો આ જગતમાં બધાની થાય, કારણ કે સંસાર જ ભૂલ છે. આ દુનિયામાં ભૂલ વગરનો, દોષ વગરનો કોઈ નથી, એક પરમાત્મા સિવાય. સમર્થ કહું નહીં દોષ ગોસાઈ. તુલસીદાસજી મહારાજે એવું લખ્યું છે, સમર્થ આપણે મોટે ભાગે એવું વાપરીએ, આમ ચીલા ચાલુ બજારની વાત એવી હોય કે બહુ પૈસાવાળો ને બહુ સત્તાવાળો હોય તો આપણે એમ કહે કે ભાઈ એ સમર્થ કહેવાય, એને કાંઈ દોષ ન લાગે. નહીં નહીં, પૈસાવાળો સમર્થ નહીં, સત્તાવાળો સમર્થ નહીં, જ્ઞાની સમર્થ નહીં, વૈરાગ્ય.